પૂના નદીમાં ઘોડા પુરાવતા 10 વ્યક્તિઓને વ્યારા ફાયર ટીમે ઉગાડ્યા. સાંજે 6 કલાકે ફોન કોલ મળ્યો. 6:25 વાગે ઘટના સ્થળે પહોંચ્યા. 7:20 વાગે સહી સલામત બચાવ્યા. દરેક કપરી પરિસ્થિતિમાં પોતાના જીવ જોખમમાં મૂકી કામગીરી કરતી ફાયર વિભાગ તાપીની ટીમને શતશત વંદન. બાંપા પાણી ગામમાં પૂર્ણા નદીમાં અચાનક પાણી વધી જતા 10 યુવાનોને ભયંકર વરસાદ અને પૂર ઝડપે ધસમસતા પાણીમાં ડૂબી જતા બચાવ્યા. હાલ ચોમાસાની ઋતુમાં તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનને યોગ્ય રીતે સંચાલન કરવા તથા સંભવિત કોઈપણ પરિસ્થિતિ જેમાં વધારે વરસાદના કારણે સર્જાતી આપત્તિને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ અધિકારીઓ તથા તમામ વિભાગની ટીમને જિલ્લા કલેક્ટરથી HK વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી DD કાપડિયાના માર્ગદર્શન હેઠળ સતર્ક રાખવામાં આવ્યા છે. જિલ્લામાં ભારે અથવા અતિભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય અને જો કોઈપણ પ્રકારનું સ્થળાંતર કરવાનું થાય કે રાહત બચાવની કામગીરી પૂર્ણ કરવાની થાય તેવા સંજોગોમાં હાલ જિલ્લામાં 25 સભ્યોની NDRF અને 25 સભ્યોની SDRF સહિતની જિલ્લાની અલગ અલગ ટીમો જેવી કે પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, આપત્તા મિત્ર, સ્થાનિક તરવૈયાઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હેમંત રાણા, ZSTV તાપી. મારું નામ એલવિનભાઈ સલેશભાઈ કુકડી, ગામ ચાકદરા, કોડોલવણ, જિલ્લો તાપી. અમે અમારા મિત્રો જોડે નદી બાજુ ફરવા ગયા ત્યારે અચાનક પૂર આવી ગયું અને અમારો જીવ બચાવવા માટે અમે ઝાડ પર ચડી ગયા. ત્યારે સરકારી તંત્ર અને ફાયર બ્રિગેડવાળા આવ્યા અને અમારો જીવ બચાવ્યો.